ॐ सद्गुरुदेवतीये परम कृपालुदेवतीये महादेया कुक्षिरत्नं शब्दजीतरमात्मजं राजचंद्रमां वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं परात्पर गुर्वे नमः परंपराचार्य गुर्वे नमः परम गुर्वे नमः साक्षात् प्रत्यक्ष सद्गुर्वे नमः। पूज्य गुरुदेव ने वंदन करी सौ मोक्षो ने आत्मभावे निवेदन आज्ञा स्वाध्याय में आपने श्रीमद् रामचंद्र वचनामृत पत्रान 213 जेनी विचारणा आपने चाली रही छे पहला 2-3 स्वाध्याय थी एनी आगळ विचारणा करीशुं। पत्रांक से 213 पृष्ठ संख्या 269 269 एमा शुरुआत की बड़ी विचारणा करी हवे आपणे आगळ वधीशुं। संसारनुं स्वरूप कृपाळु देवे समजाव्युं અને એમાં શરૂઆતમાં જ એમ કહી કીધેલું કે આવા અશરણતાવાળા જગતને એક સત્પુરુષ જ શરણ છે। અશરણતાવાળા જગતમાં એક સત્પુરુષ જ શરણ છે। જગતમાં અશરણતા શેની છે એ બધું સમજાવ્યું આપણને, કેમ આપણે અશરણ છીએ એ વાત આવી ગઈ। સર્વ જીવો જ્યાં સુધી સંસારની મોહ માયામાં પડ્યા છે ત્યાં સુધી અશરણ છે। ભગવાનનું જ્યારે અથવા સત્પુરુષનું શરણ લે ત્યારે કંઈક હવે એનો ઉદ્ધાર થવાનો, એ બધી વાત કૃપાળુદેવે કરેલી। બીજી એક વાત જે આપણને એમ લાગે કે જે બધો પુણ્યનો ઉદય દેખાય છે જગતના જીવોને, એ પુણ્ય ક્યાંથી આવ્યું તો એનું પણ સત્પુરુષ જ કારણ છે એમ કહ્યું, એ વાત પણ આપણે કરી। અને એમાં પણ નાનામાં નાનું પુણ્ય હોય એમાં પણ સત્પુરુષ કારણ એમ પણ વાત આવી। અલ્પ શાતાથી માંડીને થોડી પણ શાતા જીવને કંઈ મળ્યું હોય, કોઈ પણ પ્રાણીને, એમ બીજા પેરેગ્રાફમાં જોયું પહેલો વાક્ય, કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા જે છે એટલે એ કોઈ પણ પ્રાણીમાં બધા આવી ગયા। નાનામાં નાનું પ્રાણી કીડી પણ આવી ગઈ અને કૂતરો પણ આવી ગયો અને હાથી ને મોટા પ્રચંડી પંચેન્દ્રિય મનુષ્ય બધા, ને થોડી પણ જો શાતાનો ઉદય થાય ને એની પાછળ સત્પુરુષ કારણ છે। કઈ રીતે? કૂતરાને રોટલાનો ટુકડો મળે ને જો એ દ્વાર દ્વાર ભટકતો હોય છે, અને ક્યારેક એને રોટલાનો ટુકડો મળી જાય તો એને કેવી શાતા લાગે છે, એમાં પણ સત્પુરુષ કારણ કઈ રીતના? સત્પુરુષે આપણને ઉપદેશ આપ્યો કે તારે સર્વ જીવનું ઈચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય, ત્યારે કોઈક કરુણાવાન જીવે કંઈક એને આપ્યો। આપણે કીડીની હિંસા નથી કરતા, મકોડાની હિંસા નથી કરતા, કેમ કે સત્પુરુષ પાસેથી આવું શીખ્યા। કીડી ને મકોડા નાના નાના જીવોને પણ શાતા કઈ રીતના ઉપજી, તો કે આપણે સત્પુરુષોના બોધ દ્વારા સમજ્યા કે અલ્પ પણ હિંસા કોઈ પણ પ્રત્યે કરવી યોગ્ય નથી। પુષ્પ પાંખડી જ્યાં દુવાય જીનવરીની ત્યાં નહીં આવનાર, સર્વ જીવનો ઈચ્છો સુખ મહાવીરની શિક્ષાને પુષ્પને પણ એમ કહે છે એનામાં જીવ છે
તે પુષ્પની શાતાનું કારણ, નાનામાં નાના જીવનું, પછી આપણને શરીરની શાતાનો ઉદય આવ્યો હતો, કાંઈક સત્પુરુષનું વચન સાંભળ્યું છે, એમાંથી પુણ્ય કર્મ બંધાયા એ રીતે. અને પછી તો હવે આગળ કહેવાના છે કે એક અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ, તને જો આત્મજ્ઞાન થયું અને આત્મજ્ઞાનના હવે આગળના શિખરો તું ચડવા માંડે, એમાં પણ છેક બારમા ગુથાના અંત સુધી સત્પુરુષનું અવલંબન જરૂરી છે એમ કૃપાળુએ કહે છે. દરેકે દરેક જગ્યાએ સત્પુરુષનું અવલંબન અને એ પુણ્યનું કારણ સત્પુરુષ છે, સમાધિનું કારણ પણ સત્પુરુષ, એટલે સંસારના સુખનું કારણ પણ સત્પુરુષ અને મોક્ષના સુખ તરફ લઈ જનાર પણ સત્પુરુષ. આવું સત્પુરુષનું મહાત્મ્ય પેલા સંસારનું સ્વરૂપ બતાવ્યું કે તું કેટલો દુઃખી છો, એ દુઃખમાંથી તારનાર તત્વ કયું, તો એ સત્પુરુષ. તારણહાર કોણ તારો, સંસારના દુઃખમાંથી તને ઉગારનાર સત્પુરુષ. આવું સત્પુરુષનું મહાત્મ્ય. હવે એ મહાત્મ્યને એટલી પરાકાશ થાય કૃપાળુએ લઈ જવાના છે, જગતના જીવોને આશ્ચર્ય થાય કે ઓહો, કૃપાળુ દેવનું ઠેક ઠેકાણે સત્પુરુષનું મહાત્મ્ય બતાવશે, ઠેક ઠેકાણે. તો શું આ કૃપાળુ દેવ એનો કઈ ઇજારો લીધો છે કે હું બસ આ કૃપાળુ દેવે આ ઘણું બધું મહાત્મ્ય ગાયું સત્પુરુષનું? તો કે ના, કૃપાળુ દેવ પોતે કહે છે કે ઋષભદેવે પણ આ જ વાત કરી હતી એના 98 પુત્રોને. 194માં કેમ કહે છે ને ક્યાં કે ઋષભદેવે આ જ વાત કરી હતી કે સત્પુરુષ જ શરણ છે તમે. અને આગળ ત્યાં એમ પણ કહ્યું કે સુધર્મા સ્વામીએ જંબુલ સ્વામીને એ જ ઉપદેશ આપ્યો હતો કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એટલે આ કઈ અમારી કઈ નવી ખોજ નથી સત્પુરુષના મહાત્મ્યની, દરેકે દરેક મહાપુરુષે સત્પુરુષના ગાના ગાયા છે. હવે આગળ વધીએ કે સત્પુરુષનું આટલું બધું મહાત્મ્ય કેમ, એમના સ્વરૂપની વાત કરે છે થોડી અને પછી ભગવાન અને આપણી વચ્ચેના દલાલ એ સત્પુરુષ. આમાં વચ્ચે આવશે ખરું કે થોડી ભગવાનની વાત પણ આવશે સત્પુરુષમાં આગળ આવવાની છે. એવી રીતના એ કહ્યું છે કે ત્રિકાળ જે અસંગપણાથી રહ્યા છે એમાં આવશે વાત. ત્રિકાળ તો ભગવાન જ રહી શકે, અસંગપણાથી ત્રિકાળ સત્પુરુષમાં જ્ઞાની પુરુષો અને ખાસ કરીને ઊંચી કોટીના જ્ઞાની પુરુષો લઈ શકાય એમ અભિપ્રાય લગભગ આપણે લેવો. હા, જુઓ આપણે બે વચનામૃતોનું અવલંબન લઈએ એના માટે, એક તો પત્રાંક 76 અને બીજું પત્રાંક 80, તરત જ એકબીજા પછી આવે છે. તો નિષ્દી જેને આત્માનો ઉપયોગ છે એમ કહ્યું ત્યાં, નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી પણ અનુભવમાં આવે એવું તે જેનું કથન છે. અને અંતરંગ કોઈ સ્પૃહા નથી એમ. એટલે જુઓ, હવે ભગવાન તો એકદમ પરિપૂર્ણ કૃતકૃત્ય થઈ ગયા અને આગળ એ જ વાત આપવાની છે કે ભગવાન અને સત્પુરુષમાં કેમ આપણે સત્પુરુષની ભક્તિ કરી. તો એક વાત સમજી લઈએ કે ભગવાન જે છે પરમાત્મા, એના સ્વરૂપનું ચિંતન કરી શકાય પણ એ પરમાત્મા આપણને ડાયરેક્ટ શિક્ષા આપવા આવવાના નથી, ડાયરેક્ટ મારા દોષ બતાવવા આવવાના નથી ભગવાન. અને એમાં સત્પુરુષ ચડી જાય છે આપણા માટે. અહીંયા આગળ એમ વાત આવવાની છે કે અમે તારા કરતાં વધારે સત્પુરુષને તળીએ છીએ. કેમ કે એ સત્પુરુષનું સ્વરૂપ એવું છે કે ડાયરેક્ટ આપણને
સીધા મોક્ષ માટે ચડાવનાર કઈ રીતના આપણા દોષોને બતાવના, જે આપણને ખબર જ મારામાં આ દોષ પડ્યા છે એમ ખબર જ નહીં પડે, એ બતાવનાર સત્પુરુષ છે, ભગવાન કહેવા નથી આવવાનું. માટે મહાત્મ્ય વધી જાય છે. અને એ સત્પુરુષ કેવા છે કે નિષ્પૃહ, જેને અંતરંગ કોઈ સ્પૃહા નથી. એના કથન પણ એવા છે કે જે શાસ્ત્રમાં ક્યાંય સાંભળવામાં આવે નહીં એવા કથન, મૌલિકતા હોય, કારણ કે અનુભવની વાણી છે, અનુભવમાંથી આવે છે એવા છે સત્પુરુષમાં. એટલે અને પછી એસીમાં શું કીધું, નિરાવારપણે જેની વૃત્તિ વયા કરે છે. બોલો, તમને તો થોડું યાદ હશે, જેટલું યાદ હોય એટલું બોલો. અરુણભાઈ, નિરાવારપણે જેની મનોવૃત્તિ વયા કરે છે, પછી મનતા થઈ છે, સંકલ્પ વિકલ્પની જેને મનતા થઈ છે, દ્વેષના કારણ જેને નિર્મૂળ કર્યા છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિની સેવા કરે છે, અને જેની એકમાત્ર શુદ્ધ વૃત્તિ છે, એમના જેવા આપણે થવાનું. પછી એ પ્રતાપી પુરુષ જયવાન મળતો, આપણે એમના તેવા જેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ બધા જે લક્ષણો છે આપણે સત્પુરુષની ઓળખાણ કરવામાં ખૂબ મદદરૂપ થશે. જવાબદારી શિષ્ય પર છે, કારણ કે પોતાની બુદ્ધિને એટલી પરમ વિનયપૂર્વક બનાવે તો જ એને આવી પરમેશ્વર બુદ્ધિ સત્પુરુષમાં થાય. પરમ વિનય, પરમ વિનયની ઓછાઈમાં જ એ પછી પોઈન્ટ મૂક્યો, જ્યારે વિનયની વાત આવી. પણ સિદ્ધાંતથી તો જુદું છે, સત્પુરુષ એ સત્પુરુષ છે, પરમાત્મા એ પરમાત્મા છે સિદ્ધાંતથી. પણ ત્યારે અધ્યાત્મથી અને ખરેખર ભક્તિ માર્ગથી જુઓ તો સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, કારણ કે પોતાનું પરમ કલ્યાણનું માર્ગ મુખ્ય એક જ છે, એટલે એ છે સત્પુરુષ. અને એમાં ખાસ કરી તો પ્રત્યક્ષ, પ્રત્યક્ષ પ્રત્યક્ષ સત્પુરુષ. હાજી પ્રાપ્ત કર્યું છે સદગુરુની, સદગુરુ છે એ મારા માટે, નાવ ઇટ ઇઝ બીકમ પર્સનલાઇઝ થઈ ગયું, કે મારા માટે સદગુરુ જે મારા હોય સદગુરુથી થોડા ઉપર છે, કેમ કે નાવ હી ઇઝ ગિવિંગ સ્પેસિફિક, મને બધી સાધના સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન બધી સદગુરુ બતાવે, અને નહીં કે સદપુરુષ તો બહુ જનરલાઇઝ બધા લોકોનું કલ્યાણ કરે, પણ મારા આત્માનું કલ્યાણ કરવા માટે એ જ સદપુરુષમાંથી મારે એક એવાને શોધ કરવી પડશે, અને એની ઓળખાણ કરીને કે જે મારા હું એનું સાનિધ્ય સેવી શકું, એમની દશાને નજીકથી નિહાળી શકું, એમની આજ્ઞાને પાળી શકું, અને જેથી કરીને મારા દોષોનું ધીમે ધીમે નિવારણ થાય. ફરક છે મોટો, સદગુરુ સત્પુરુષ જુઓ આપણો ફરક. સત્પુરુષ એ સદગુરુ હોય અથવા ન પણ હોય, પણ સદગુરુ ઓલવેઝ સદગુરુ તો હોય, સમજાયું? સદગુરુ જે છે એ તો સત્પુરુષ હોય, કારણ કે સત તો છે બંનેમાં, પણ સત્પુરુષ ઇઝ નોટ નેસેસરીલી સદગુરુ, કારણ કે સત્પુરુષ તો બધા એટલે પોતે પોતાનામાં મસ્ત હોય અને જેટલા જીવોનું કલ્યાણ થાય તો થાય, પણ આ જે પર્સનલ હવે રિલેશન શિષ્ય અને ગુરુ વચ્ચેનું, કે એણે હવે આમાંથી એક સત્પુરુષની ખોળ કરીને એના આજ્ઞાને આધીન રખે છે. સદગુરુ માન્યે, હા હા બરાબર છે.
સારો છે સબ્જેક્ટ. હા તો લાગો, કારણ કે સ્વભાવ પણ માટે ઉપાડું દાય સદગુરુ જ હતા. હા શિષ્ય નું કલ્યાણ કરી શકે. બધા સત્પુરુષો માં એ ક્વોલિટી ન પણ હોય, બરાબર છે. અને સદગુરુ માં એવી દ્રષ્ટિ હોય છે, અને એવી એમના શિષ્યના દોષને શિષ્યને ખબર ન હોય, પણ સદગુરુને એના દોષની ખબર હોય. શિષ્યને અંતમાં ખબર નથી કે હું આ દોષ કરી રહ્યો છું. સદગુરુ એની પર્સનાલિટીને અંદર અંતરને એ જાણે છે સદગુરુ, કારણ કે એનામાં એવી દ્રષ્ટિ છે, સૂક્ષ્મ દ્રષ્ટિ. તમે સદગુરુ ને સદપુરુષ કયો, સદપુરુષ ને સદગુરુ કયો, એને ક્યારે સદગુરુ માટે પણ કૃપાણદેવ એવા શબ્દ વાપરે કે સદપુરુષ ને રાજી કરવામાં અને તેની આજ્ઞા આખી જિંદગી ગઈ. હા, તો એ આજ્ઞા પાડવામાં ગઈ તો કોઈ સદગુરુ થઈ ગયા, સદગુરુ થઈ ગયા. સદગુરુ એની અંદર ગરબી છે. હા જી બોલો. વ્યક્તિગત સ્વભાવભાઈ માટે કુંતુંદાચાર્ય સદગુરુ છે, પણ કૃપાળુદેવ સદગુરુ છે. એવી રીતના આપણા માટે તમે કીધું એવી રીતના કે કૃપાળુદેવ સદપુરુષ ને સાહેબી સદગુરુ. શા માટે જ્ઞાની તો લાગુ પડે ને, બધામાં લાગુ પડે. સદપુરુષ જ્ઞાની પ્રમાણે બધા સદપુરુષ, જ્ઞાની છે એ બધા સદપુરુષ, અને એમાંના જે સદગુરુ છે એ થોડા અલગ પડી ગયા, પણ છે તો નાની. એ પણ સત લાગે એટલે નાની પણ હોવું જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્મા અર્થી નહીં જોઈ. આત્મજ્ઞાન તો બેઝિક રિક્વાયરમેન્ટ, બેઝિક એકદમ. એના વગર તો સદગુરુ તો માની જ ના શકાય. એટલે જ્ઞાની તો પહેલું, પાછું પહેલું જ્ઞાની આવશે. હવે એમાં આત્મજ્ઞાન ત્યાં મુનિ પડે, જ્ઞાન તો પહેલું જોશે, પછી તેને સદપુરુષ કહી શકશો તમે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન, એમ પાછું બધું આત્મા શબ્દ. જ્ઞાન તો ઘણા ને ઘણું હોય છે, આખી ઘણા શાસ્ત્રોના શાસ્ત્રો પાટે હોય, બધું એવું જ્ઞાન છે. જ્ઞાન ઘણું હોય, આત્મજ્ઞાન ત્યાં હોય. એટલે આપણા લેવલ ઉપર હવે અહીંયા જો કે સદપુરુષનું ઘણું, એટલે આમાં સદગુરુને પણ તમે લઈ શકશો. જે આગળ વાત આવવાની છે એમાં ભક્તિ, એ ભક્તિ ક્યારે ઉપજશે કે જ્યારે મને સદગુરુ માનીને સર્વ પ્રકારેની આજ્ઞાને આરાધીને એમના શરણમાં મારું જીવન અર્પણ કરે. એવી ભક્તિથી હવે જે આગળ વાત આવે છે ને, એવી ભક્તિ કૃપાળુદેવ હવે પોતાની બહુ જબરજસ્ત ભક્તિ અહીંયા બતાવે છે. આવી બધી અર્પણતા હોય ત્યારે કામ થશે. હાજી બોલો. આપણે આવી રીતના બહુ સારું છે ધર્મ વાર્તા કરીને તો બહુ આનંદ આવે. ફરીથી આ માઇકમાં બોલો, સેમ પોઈન્ટ. એટલે છ પ્રજ્ઞાપત્રમાં કૃપાળુદેવે લખ્યું છે બીજા પાના ઉપર કે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કરી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના બરાબર ચેષ્ટા વિશે વૃત્તિ રહે
સુધર્મા સ્વામી એ જંબુ સ્વામી ને શું કીધું કે ગુરુ ને આધીન થઈ વર્તતા એવા અનંતા જીવો મોક્ષ પામ્યા છે. એટલે સત્પુરુષ સુધર્મા સ્વામી જેવા સત્પુરુષ, હવે એ જનરલ સ્ટેટમેન્ટ અને એકદમ મૂળની વાત કરે છે કે તમારે સદગુરુ તો લેવા જ પડશે. એટલે જે સદપુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, એક્ઝામ્પલ તરીકે સુધર્મા સ્વામીએ જ્યારે એમ કીધું ત્યારે એમણે સદગુરુની ભક્તિ નિરૂપણ કરી કે બહુ જરૂર છે આ ભક્તિની. એટલે તમે જંબુ સ્વામીને એમ કહે છે કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા જીવો, એટલે એક સદપુરુષ સદગુરુ વિશે નિરૂપણ કરી રહ્યા છે. અને પછી હવે જો પછી સદગુરુની વાત આગળ આવી કે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે થઈ છે. કઈ ભક્તિ? શિષ્યની સદગુરુ પ્રત્યેની ભક્તિમાં કલ્યાણ એમાં છે. શિષ્યનું કોની ભક્તિમાં? સદગુરુની નહીં, સદગુરુની વાત ચાલી રહી છે. પણ સદગુરુએ વાત કરી છે એમ સદગુરુની નજીક રહીને એની બધી ચેષ્ટાઓને નિવારે છે. જેમ આપણે 172 માં પણ એની વાત આવી છે, એમની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યો ફરી ફરી લીધી ધ્યાસન કરવા. ક્યારે થાય એ ચેષ્ટા કે સદગુરુ છે ને એ એકદમ નજીકનું આપણું તત્વ છે. બહુ સૌથી મોટું માર્ગ એ જ્ઞાની પુરુષોમાં કોઈ હોય તો આ સદગુરુ તત્વનું છે. પરમાત્મા અને સત્પુરુષ કરતા પણ ચડી જાય એવું, કારણ કે એમની પ્રત્યેક ચેષ્ટા નહીં એની ભક્તિ, એમાંથી એને બધું પોતાનો માર્ગ ખુલ્લો થશે એમાંથી. એટલે એ જે વાક્ય પેરેગ્રાફ છે એમાં સત્પુરુષ સદગુરુની ભક્તિનું મહાત્મ્ય બતાવી રહ્યા છે. એ ચાર પોતાનું એટલે પર્સનલ લેવલ પર આપણે માટે સત્પુરુષની પણ સદગુરુની ભક્તિ વધારે બિલકુલ નામ અગત્યનું છે. જ્ઞાનનું લેવલ તો બંનેનું સરખું જ હોય, આમ ભલે જુદા હોય, આપણે માટે સ્વભાવભાઈ માટે તો આ પરમ સર, મારા માટે આ પરમ અવલંબન. એટલે આપણે માટે સદગુરુ પ્રથમ આવે, પછી સત્પુરુષ આવે, ભગવાન આવે. જેમાં સદગુરુ નું સિદ્ધાંતિ સ્વરૂપ બતાવ્યું છે. કે પહેલા નંબરમાં સદગુરુ 13મા ગુણસ્થાન વાળા ભગવાન લેવા, પછી 6મા 7મા વાળા, અને પછી અધ્યાત્મ અપેક્ષાએ 4મા 5મા ગુણસ્થાન વાળા પણ સદગુરુ કહેવાય. અત્યારે તો આપણી પાસે એ જ અવલંબન છે. અને એમાં ગુણસ્થાનનો બહુ વિકલ્પ ન કરો. જો એક વસ્તુ એક ખ્યાલ રાખી કે કૃપાળુજીએ જ્યારે કીધું, આ બધી વાત સારી છે, આપણે આ ભલે વિષયમાં રિલેવન્ટ વિષયમાં આપણે ધર્મ અર્થા કરી રહ્યા છે એટલે વાંધો નહીં. તો કૃપાળુદેવે જયારે એમ કીધું કે સિદ્ધાંતથી 6મા 7મા ગુણસ્થાન વાળા સદગુરુ ઉપદેશ આપવાને યોગ્યતા, ઉપદેશ આપવાની યોગ્યતા સૌ પ્રથમ અર્જુન ભગવાનની છે, અને પછી 6મા 7મા ગુણસ્થાન વરથી મુનિ ભગવાન. ત્યાં 4મા 5માની કઈ વાત નથી કરી, મને એવું યાદ છે કે 4મા 5માની મુનિ. આપણા માટે અધ્યાત્મ અપેક્ષા રહે સદગુરુ કરવા કે નહીં એમ કોઈ આપણને પ્રશ્ન કરશે કે આમાં તો કૃપાળુજીઓ ને તમે તો 4મા 5મા વાળાને સદગુરુ માનો છો, એવા બધા પ્રશ્નો જીવનમાં સામેવાળા પૂછવા માટે આવશે આપણને. એટલે એના માટે આપણો જવાબ એક રેડી હોવો જોઈએ કે મારે કયું ગુણસ્થાન પ્રાપ્ત કરવું છે. હું અત્યારે વિદ્યાર્થીના ગુણસ્થાનમાં છું, તો 4મા ગુણસ્થાન પ્રાપ્ત કરવા માટે 4મા અવલંબન
બહુ અંડરસ્ટુડ વેલ અંડરસ્ટુડ કે ભાઈ એ આપણને આપણને તારી શકે એ ગુણતાન પ્રાપ્ત કરવા માટે. છઠ્ઠા સાતમાની પછી આગળની વાત છે એ ત્યારે જોયું જશે, પણ હમણાં તો મારે ચોથું પ્રાપ્ત કરવું છે તો મારે ચોથા માટે આ બરાબર યોગ્ય મને ગુરુ મળી ગયા છે એટલે ચોથા પાંચના વાળા પણ સદગુરુ થઈ શકે એમ આપણને પ્રશ્ન. મારી અત્યારની અવસ્થા માટે પછી જેમ જેમ મેં આગળ વધતું જાય પછી બધી વાત બદલાતી જાય, તો વાંધો નહીં એમાં પછી એને માર્ગ મળતો રહેશે આગળ. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિ નો ગણે પરમ ઉપકાર પ્રણય એકત્વથી. અને જે નિત્યા જે આત્મારથી મતાર્થીના લક્ષણમાં એમ કીધું કે ભાઈ પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ લીધું એ ત્યાં ભૂલ કરે છે એમ. પ્રત્યક્ષ સદગુરુ એવી રીતના એકવાર નેગેટિવથી ને એકવાર જેવા પોઝિટિવથી મહાત્મ્ય સમજાયું છે પ્રત્યક્ષ સદગુરુનું. એ સદગુરુ કેમ આપણે એને સદગુરુને સત્પુરુષ કહીએ છીએ એની આગળ વાત આવે છે. એ બીજા બે ધર્મમાં એક અંશ શાકાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે એ આપણે સમજ્યા. આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ છીએ. એ આશ્ચર્ય છે કે આટલું બધું જ્ઞાન, આટલી બધી એમનામાં જે ગંભીરતા જ્ઞાનની અને પાછા અનેક જીવોનું કલ્યાણ કરવાની ક્ષમતા, છતાં કોઈ પ્રકારનો ગૌરવ નથી. મારા શિષ્ય ઘણા બધા થઈ જાઓ એવું પણ નથી. આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. એવા જે સત્પુરુષ તેમને ત્યાં પણ નમસ્કાર કર્યા કે કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી કે એમ એકદમ એના સ્વચ્છંદી પણ આવી નથી જતું કે હું આટલો બધો જ્ઞાની નહીં. આ બધા સત્પુરુષના લક્ષણ છે એવા આશ્ચર્યની પ્રતિમારૂપ. આશ્ચર્ય છે એક જગતનું એક મોટું કે ઘણું બધું જ્ઞાન છતાં એકદમ નિરાભિમાન. એ તો જ્ઞાનનો અહંકાર તરત આવે, પણ આ સત્પુરુષ એક એવું તત્વ છે કે એમને આત્મજ્ઞાન સહિત બીજું પણ ઘણું, દુનિયાનું જ્ઞાન પણ ઘણું છે, સર્વોત્તમ જ્ઞાન પણ ઘણું છે અને આત્માનું જ્ઞાન છતાં પણ અહંકારનું નામ નિશાન એમને નામ રૂપે સ્મરીએ છીએ. નામ સ્મરણનો અહીંયા મહિમા બતાવ્યો કે આવા તને જો ભગવાન મળી ગયા, સત્પુરુષ જેવા સત્પુરુષ મળી ગયા કોઈ, તેનું નામ રટણ કરવામાં પણ તારું અનંત કર્મ ખપે છે એમના નામ રટણમાં. એવું છે પછી કહે છે ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કોઈ અટપટી દર્શાવતી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એવા સત્પુરુષને અમે ફરી ફરી સ્તરીએ છીએ. સત્પુરુષ કોઈ વાર એનો જે જીવન વ્યવહાર હોય ને એ આપણા જેવો જ હોય, એટલે આપણને લાગે આમાં સત્પુરુષ જેવું શું છે એમ થાય, એટલે ઓળખાણ નથી થતી. એવી અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એની કોઈ વિશેષતા ન લાગે એટલે સત્પુરુષ આપણી એકદમ નજીક હોય તો પણ આપણે ઓળખી ન શક્યા હોય. ઘણી વાર એવું અનંતવાર બની ચૂક્યું છે. તીર્થંકરની સભામાં તો જઈ આવ્યા, તીર્થંકર જેવા પણ મળ્યા તો પછી સત્પુરુષની શું મજા કે આપણને ઉગાડી શકે એટલા આપણા મૂળ હતા ત્યારે અનંત અનાદિ અનંત ભાવમાં. પણ હવે જાગૃત થયા અને તત્વ સમજીએ તો સદગુરુની ભક્તિથી આખો મોક્ષ માર્ગ ખુલ્લો થશે, કારણ કે એમની ઓળખાણ થવી જોઈએ ભક્તિની. ભલે સામાન્ય માણસ જેવો એમનો જીવન વ્યવહાર હોય પણ એની અંદર આખું આત્મા સાથે એમની જોડાણ નિરંતર ચાલુ રહે છે. ખાતા હોય, પીતા હોય, સૂતા બેસતા બધી એમની ચાલચલન બધું આપણા જેવું, પણ એમાં એક છેડો આત્મા સાથે જોડાયેલો હોય છે અને એવી અટપટી દશા
દોલતરામજી એક સરસ વાત કરે છે, એ તો બહુ એવા મોટા પુરુષોની વાત કરે છે કે અટપટી દશા चिंदुरत दग धारी की मोहे रीति लगत है अटापटी। जी अटपटी लागे छे हमने चिंदुरत दग धारी એટલે સમ્યક દ્રષ્ટિ લીધી। બાહ્ય નાર કી કૃત દુખ ભોગે અંતર સુખ રસ ઘટા ઘટી। રમત અનેક સુર ની સંગ પે તિસ પર નતી તૈની ત ઘટા ઘટી। જે અટપટી દશા થી કે નરક માં બાહ્ય નારકીકૃત દુઃખ ભોગવે અંતર સુખ રસ ઘટા ઘટી। સૈનિક રાજા અત્યારે નારકીનું દુઃખ ભોગવે છે પણ અંતરમાં આત્માનંદના રસના ઘટા ઘટતી છે, આત્માનો આનંદ રસ એવા તો કેવી અટપટી દશા કહેવાય। અને સ્વર્ગમાં છે અનેક સુરની સંગ પે રમત, કે અનેક દેવીઓ સાથે રમણતા એ તો એમના કર્મના ઉદયથી, પણ રમત અનેક સુરની સંગ પહેતી પરિણતી તેની તો હટા હટી। અંતરમાં તો એનાથી જુદા ને જુદા હટીને જ રહે છે, ભલે ને દેવ દેવીઓના અને ઘણા બધા પુણ્યના ઉદય છે એ તમે દ્રષ્ટિ જીવને, પણ એ સ્વર્ગમાં પણ જશે અને દેવીઓ પણ મળશે ત્યારે પણ અલ્પ માત્ર પણ એની અંદર વિષય ભોગની અંદર એમને એ ગમતા નથી, વિષયારથ વિષ તરીકો લાગે છે ત્યાં પણ એમને, અને પોતાના આત્માની પરિણતિ એમાંથી દૂર જ હટાવીને નિરંતર અંતર્મુખ જ થતા હોય છે। આ બધા પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય બધામાં આવી અટપટી દશામાં આવતી છે, કે આપણને આશ્ચર્ય થાય કે લાગે છે સામાન્ય જો જ્ઞાની પુરુષ આપણા અત્યારે જાણવામાં આવે ને સાહેબને જુઓ કે આપણે બધી જે ક્રિયાઓ કરતા હોય સારી મનોચન ગાય જાણે આપણા જેવા હોય એમ ના જવો, પછી જરા નજીકથી સૂક્ષ્મતાથી જોવું તો એ જમવામાં પોળીઓ લેવામાં ફરક છે, એ જમવાનો રસ લેવામાં ફરક છે આપણા કરતા, અને એ બધી વિધિઓ જોવી ચેષ્ટાઓ તો એ જુદા જ લાગશે। જગત સાથેનો કોઈ સંબંધ નહીં, જગતના પ્રાણીઓ જેવી રીતના ખાય છે પીએ છે ને કરે છે એવી જ ક્રિયા, પણ એમાં એનું આખી પરિણતિ આખી જુદી છે કે જેમાં કર્મ બંધન નથી આશ્રમ નથી નિર્જરા થતી હોય છે એવી એમની ક્રિયા હોય છે સામાન્ય માણસ જેવી। ત્રિલોક અને અટપટી ત્રિલોકના નાથ વશ થયા છે જેને, ભગવાન એને વશ છે ભક્તને, આ સત્પુરુષને વશ ભગવાન છે, સબરીને વશ ભગવાન રામ હતા, એને જવું જ પડે ત્યાં, એને એ દોષી થઈ ત્યારે દર્શન દેવા તો જવું જ પડે, એ ભગવાન ત્રિલોક એને વશ છે। અને શ્રીકૃષ્ણને બીજુને ત્યાં ભાજી ખાવા જાય નહીં તે દુર્યોધને ત્યાં, ભક્તને વશ છે જ્ઞાની પુરુષને એવા એ સત્પુરુષ છે। દુર્યોધન કો મેવા ત્યાગો સાગ વિદુર ઘર ખાઈ, સબરી કે જૂઠે ફલ ખાય બહુવિધિ પ્રેમ જતાઈ। સબસે ઊંચી પ્રેમ સલાઈ, સબસે ઊંચી પ્રેમ સલાઈ। પ્રેમ સંબંધ એવો છે સત્પુરુષ સાથે ભગવાન પરમાત્માને, કારણ કે હવે બસ થોડા વખતમાં એ ભગવાન જેવા થવાના છે અને એ પણ એવી ભક્તિ કરે છે ભગવાનની, સબરી પણ એવી જ ભક્તિ હતી એટલે તો ભગવાનને જવું જ પડે ત્યાં, ત્રિલોકના નાથ પરમાત્મા એને વશ થયા છે, જેને એવા છતાં પણ કોઈ અટપટી દશાથી વર્તે છે જ્ઞાની પુરુષની દશા। જગ જાણે ઉન્મત્ત હો જગ જાણે અંધ, યુ ને જગ મેં ગયો નહીં કોઈ સંબંધ, એવા અટપટી। રામકૃષ્ણ પરમહંસ એક વાર એમના શિષ્યો સાથે આમ બેઠા હતા, જો સત્પુરુષ છે ને પાછા સરળ અને સહજ બહુ હોય, આમ બાળક જેવા સહજ ને સરળ ને નિર્દોષ હોય મહાત્મા જ્ઞાનનો ભંડાર, પણ જીવન એકદમ સરળ એટલે ઓળખાણ જલ્દી ન થાય કે આ તો આપણા જેવું જ કરે છે બોલું। એટલે એક વાર રામકૃષ્ણ પરમહંસ બધા શિષ્યો સાથે બેઠા હતા ઘરમાં, તો ચાલી ગયું અચાનક એક મેલો ઘેલો આમ ગામડ્યો આવ્યો ત્યાં,
અને ફટ કરતા એની બાજુમાં બેસી ગયો અને જોરથી ના બે મિત્રો મળે ને એકદમ ક્રોધ મિત્રો આવીને કેવો આમ થાબડે ખવાને એવી રીતના એની બાજુમાં બેસી ગયો કે કેમ છે રામકૃષ્ણ મજામાં ને તો કે હા મજામાં કે અને ઘણા વર્ષો પછી મળ્યા છીએ નામ જરા ચલમ તો ફેરવો મને ચલમ એટલે હુક્કો એ કલકત્તામાં ઘણાની એની પેલી ટેવ હોય એટલે ચલમ ના આવે ઘણા વર્ષો પછી મળ્યા છે એમ કે બાજુમાં બેસીને થાબડે એકદમ દોસ્તને મળ્યા હોય ને ઘણી વાર પછી રામકૃષ્ણ પરમહંસ તરત ઊભા થઈને બીજી રૂમમાંથી ચલમ લઈ આવ્યા અને હુક્કો આપ્યો પછી પીને અરે કે બહુ મજા આવી તારી સાથે અને બધા મને એમ કહેતા હતા કે તું તો ઘણો બદલાઈ ગયો છે અને તું બગડી ગયો છે એમ કહે છે કે મને ઘણા એમ કીધું કે તું બગડી ગયો છે ને તું તો પહેલાંના જેવો જ છે જેમ મેં તને પહેલાં જોયો હતો આટલો પહેલાં હવે બગડી જગત એમ લાગે કે આ મને બગડી ગયા છે એવી સહજ ને સરળ દશા પણ સહજ જીવન કે મિત્ર આવ્યો છે બિચારો ગામડ્યો છે તો એના પ્રત્યે મારે ચલો હમણાં ચલમનો પહેલી બધી સિદ્ધાંતની વાત કરાય ત્યાં કે ભાઈ નહીં આ ચલમ ખોટી વસ્તુ છે એને ન પીવાય ને એવું બધું નહીં એને પ્રેમ બતાવો પહેલાં તો પછી એ ધીમે ધીમે એ સમજશે મારી દશા કેવી છે અને અત્યારે હું એને કહીશ એટલે આવી અટપટી દશા કે આમ સહજ જીવન હોય આપણને લાગે કે આ તો નાની પુરુષ હોય આવી રીતના પહેલાંને ચલમ ઊભો આપે છે એટલે જતાં જતાં કહે છે ભાઈ તને બહુ મજા આવી તારી સાથે રહીને બધું મને એમ કે તું બગડી ગયો છે બધું તો પહેલાંના જેવો છે બગડી નથી ગયો એટલે બગડી ગયા તા કેવી રીતના પેલા કબીરજી કે છે ને એવી રીતના સાધુ કી સંગતિ સાધુ સંગતિ ગુરુજી કી સંગતિ કબીરા બિગડિયા કબીરા બિગડિયા તો સાહેબ નિવડિયા જીઓ રે કબીરા ભજન તો દુનિયાને એમ લાગે આ તો બગડી ગયો છે પણ ખરેખર જ્ઞાની પુરુષોની આવી અટપટી દશા હોય છે એ સામાન્ય મનુષ્યની ઓળખાણ થવું દુર્લભ છે બિચારા ગામડિયાને ખબર નથી કે આ મોટો મહાત્મા થઈ ગયો છે એને તો મારો મિત્ર મળ્યો એનો આનંદ એટલે બધા શિષ્યો પણ વંદન કે આટલો સરસ પ્રેમ બતાવ્યો પછી એને કીધું કે આ મારો લંગોટ્યો મિત્ર હતો કે એ વળ્યો હતું ને પછી બધા શિષ્યોને આશ્ચર્ય હતું કે આ શું આમ ઉભા થઈને અહીંયા આ તો મારો લંગોટ્યો મિત્ર હતો કે મિત્ર પ્રત્યેનો પ્રેમ આ તત્પુરુષનું લક્ષણ છે અટપટી દશા તમને ખબર ન પડે એવી રીતનો વર્તન હોય એમાંથી આપણને ઘણું ઘણું મળે ને પછી એની ભક્તિ કરવાથી એનું મન થાય આપણને કે આમની સાથે હોય અને આવા બધા સહજ સાહજિક લક્ષણો મારામાં પ્રગટ હોય એટલે સત્પુરુષનું મહાત્મ્ય છે ત્રિલોકના નાથ વર્ષ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યની ઓળખાણ થવું દુર્લભ છે અને ઓળખાણ થઈ જાય પછી આપણું કામ થાય ખરેખર તો આમાં જ આ બધું છે સત્પુરુષ એની ઓળખાણ ઓળખાણ થાય તો સાચી ભક્તિ પ્રગટે તો એમની આજ્ઞામાં રહેવાય અને તો પછી એમની આજ્ઞામાં રહીને આપણા દોષો જાય દોષો જાય તો ગુણો પ્રગટે અને તો પછી આગળ કામ બને એ વાત પુરુષને અમે ફરી ફરી કરીએ છીએ એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે તેવા અસંગપણાથી શ્રીકાળ જે રહ્યા છે એવા સત્પુરુષના અંતઃકરણ તે જોઈ અમે પરમ આશ્ચર્ય પામી નવીએ છીએ એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું ને ત્રિલોકને વશ કરવા પડતા લો એક સમય માત્ર જો અસંગપણાથી રહે ત્રણ લોકને જીતી શકાય ચક્રવર્તી બની શકાય છ ખંડને બધું જીતી શકાય કદાચ છ ખંડ કરતાં વધારે ત્રણ લોકને કદાચ વશ કરી શકે પણ કેવળ અસંગપણાથી એક સમય માત્ર રહેવું વધારે વિકટ કાર્ય છે
અસલ પણ એ સર્વ પ્રકારે મોહ હવે છૂટી જાય પર પદાર્થોથી એને પડે પ્રસંગોથી એવું અસલ પણ પ્રાપ્ત કરવું. ત્રણ લોકને વિશે વશ કરવા કરતા ત્રણ લોકને જીતવું બહુ સહેલું છે. સિકંદર બધું જીતીને તો આવ્યો, પછી ગુરુએ કીધું તે શું પ્રાપ્ત કર્યું, હવે મરવાનો સમય આવી ગયો. અને ગુરુ જે હતા ડાયોજિનિસ એ તો શાંતિથી બેઠા હતા કે અમે જે અત્યારે આનંદ ભોગવી રહ્યા છીએ એ આનંદ ભોગવવા માટે આખી દુનિયાને જીતવા નીકળ્યો છે, અને અમે તો આ અસંગપણાથી જગત આખું હવે ત્રિલોકના નાથ થઈ ગયા છીએ. આનાથી એ એમ કહે છે પછી કે અમે આત્મા પરાત્માના નાથ થયા ત્યારે અસંગપણું આવ્યું ત્યારે. તારી બધી સૈનિક રાજાની એ છે કે તારી સંપત્તિ ને બધું એનાથી અનાજ છો તું, પણ અમે હવે આ આસનપણાથી એને લીધે અમે એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ બધું વિકટ કાર્ય કર્યું છે. આ મહાપુરુષોની વાત છે, પણ આપણે જો એક સમય પણ અસંગપણું રહીએ ને અત્યારે આપણા આસનપણાને લો, મહાપુરુષનું અસંગપણું જરા હાઈ લેવલનું છે. એક સમય કેવળ અસંગપણાથી એટલે એવો એક સમય માત્ર જો મોં છૂટે તો ત્યાં આપણને સમય દર્શન અથવા તો આત્માની અનુભૂતિ થાય. અને એ બહુ વિકટ કાર્ય એક રીતે છે ને એક રીતે સરળ પણ ઘણી જગ્યાએ પડદેવ કહે છે, એટલે આપણે નિરાશ થવા જેવું નથી. પણ જે એક જગ્યાએ કૃપાળદેવ કહે છે કે જગતમાં અમાર ન હોય ત્યાં બધે જગતના આકર્ષણો આપણને ખેંચી જાય છે. જગત એમાંથી એ આકર્ષણોમાંથી બચીને એક સમય જો આત્મા પ્રત્યે ઉપયોગ ગયો તો બસ કામ થઈ જાય. એ જ આકર્ષણોથી બચીને માત્ર એક સમય છૂટો થઈ જાય અને આત્મા મળી જાય એમ પાછું સરળ પણ છે. એટલે તો ગુરુની આજ્ઞા માને જ્યારે થાય ને તો એમને એનું જીવન પરવૃત્તિને પરકથામાં વળી જાય છે. એવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, આ અસંગપણાથી ત્રિકાળ તો રહ્યા છે પરમાત્મા, અને તમારે જે છે એ સત્પુરુષ, એમાંથી સત્પુરુષ તો આવી જ જાય છે. સર્વોત્કૃષ્ટ પર સત્પુરુષ તો પરમાત્મા, પણ એને ડાયરેક્ટ મારી ભૂલ બતાવવા આવતા નથી. એટલે હવે કૃપાળુદેવ કહે છે કે મારા માટે તો પરમાત્મા કરતાં પણ સત્પુરુષ વિશેષ છે એમ આવશે આગળ. પછી આપણે ક્યારેક યથાવસરે જોશું કે સત્પુરુષનું આટલું મહત્વ નથી કે ડાયરેક્ટ મારી સાથે કનેક્શન થઈ રહ્યો છે. અને એથી તમે ભગવાન ખોટું નહીં લગાડતા, તો મારા માટે તો સત્પુરુષ તમારા કરતાં પણ થોડા ચડી ગયેલા છે. તો ભગવાન તો વિતરા છે, કૃપાળુ એને ખબર છે, એમને કંઈ ખોટું લાગતું નથી. તો અત્યારે તો પૂરેપૂરી ભક્તિ કરીને આમ સત્પુરુષની મારી પૂરી અર્પણતા સાથે સત્પુરુષની ભક્તિ કરું તો મારું કામ થઈ જવાનું છે. આપણને એ સંદેશ આપે છે કે ભાઈ તમે જે પ્રત્યક્ષ મળ્યા હોય એમના ગુણો એમના ગુણોને અપનાવતો જા, એની આજ્ઞા પ્રમાણે વધતો જા, તો તારું એમાં જ કલ્યાણ છે. બહુ બહુ ભક્તિ કરી છે, જેમ છ પદના પત્રમાં છેલ્લા ત્રણ પહેલા ખૂબ ભક્તિ કરી છે એવું અહીંયા પણ છે. આપણે ત્યારે લેતા અત્યારે જોઈશું. દેહ છતાં જેની દશા વરી તે દેહાતી તે નાને ના ચરણમાં ઓ વંદન સદગુરુદેવકી પરમ વાળુદેવકી શિરોજ્ઞાનાથકી સદસંતન દીજય આનંદ. જય શ્રી કૃષ્ણ.